ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં કીટ વિતરણ કરવામાં આવ્યું. હાલમાં ગૌરીવ્રત અને શંકર પાર્વતીનું વ્રત ચાલી રહ્યું હોય જેને લઈને દીકરીઓ ઉપવાસ કરતી હોય છે ત્યારે તેમને કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામમાં પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા 1800 કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કનીજ જિલ્લા પંચાયત સીટના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વનરાજસિંહ જાદવ દ્વારા ગૌરીવ્રત અને શંકર પાર્વતીનું વ્રત કરતી દીકરીઓને ડ્રાયફ્રૂટ બનાવી કીટ બનાવી ફરાળમાં ઉપયોગ કરવામાં આવે તે માટે આપવામાં આવી હતી, જેમાં મહેમદાવાદ તાલુકાના કનીજ, નેનપુર, આમસરણ, પહાડ, રોહિસા જેવા ગામોમાં 1800 જેટલી બાળાઓને આ કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતું અને દીકરીઓને આ કીટ વિતરણ કરવામાં આવી હતી. આજે ગૌરીવ્રતનું દીકરીઓના ગોરોની દીકરીઓ અને વ્રતની દીકરીઓના ડ્રાયફ્રૂટના ફ્રૂટનું વિતરણ છે અને આખી જિલ્લા પંચાયત સીટથી 1800 કીટો આપણે બનાવેલી. કેટલા કેટલા ગામો આવે? નેનપુર આવે, કનીજ આવે, પછી રાસકા આવે, સાદરા આવે, મલાતજ આવે, પહાડ આવે, પછી આમસરણ આવે, પછી રોહિસા આવે, આ બધા ગામ છે અને બધી દીકરીઓને પહોંચાડવાનું. છેલ્લા કેટલા વર્ષથી આયોજન કરે? આપણે 10 વર્ષથી કરીએ છીએ. બીજા બધા ચારેક ગામ કરતા હતા પણ આપણે બધા ગામ કરી દીધા. આપણે જિલ્લા પંચાયત સીટના જેમ દિવસ જાય એમ એક એક ગામ વધારે, બે બે ગામ વધારતા રહીએ છીએ. મહાદેવ પર મહાદેવ. આજરોજ સંવત 2078ના અષાઢ શુક્લ ત્રયોદશી સોમવારે પ્રણામ કરી શ્રી ભણેશ્વર મહાદેવ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા આજે જયા પાર્વતી વ્રતમાં ઓછામાં ઓછી 400 થી 500 દીકરીઓ આ જયા પાર્વતીનું વ્રત પૂજન કરેલી છે. અને એમાં આજની તારીખમાં પ્રથમ દિવસે શ્રી વનરાજસિંહ દશસિંહ જાદવ થકી દરેક દીકરીઓને સૂકો મેવો અને ફળફળાદીનું દાન અર્પણ કરે છે. ભગવાન ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને આવી પુત્ર ઉત્તર એના જીવનમાં એના પરિવારમાં પ્રગતિ કરાય એ અંતરથી આશીર્વાદ. અને આજે આ સ્વયંભૂ ભણેશ્વર મહાદેવની અંદર જે દીકરીઓ વ્રત પૂજન કરે છે, ખરેખર આ વ્રત કરવાથી દરેક સુયોગ્ય સારો પતિ મળે અને દરેકના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પિત થાય એવા ભોળાનાથના ચરણમાં જય મહાદેવ.